નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જમીન માપણી અંગેની માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતીનો વિડીયો મૂકવામાં આવે ત્યારે તે વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. શું તમે જમીન મિલકત ધરાવો છો? તો જાણી લ્યો આ માહિતી અને જમીનની માપણી કરાવો એકદમ સરળતાથી. તો જમીનની માપણી માટેની ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય, તેના માટે કેટલો ખર્ચો લાગશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તે ઉપરાંત મિત્રો, તમને જણાવી દઉં કે આપણે આ ઓનલાઈન અરજી સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું અને અરજી ફીનું જે ઓનલાઈન પેમેન્ટ કરવામાં આવે છે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી અને તમને ઓનલાઈન અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી મળી જાય. તો ખેડૂત મિત્રો, આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર આવી ગયા છીએ. હું અહીંયા બ્રાઉઝર ખોલી લઉં છું. બ્રાઉઝર ખોલી અને તમે અહીંયા ગૂગલ સર્ચમાં iora.gujarat.gov.in લખી શકો છો, અથવા તો અહીંયા એડ્રેસ બારમાં પણ તમે આયોરાની વેબસાઇટ લખી અને આયોરાની વેબસાઇટ ખોલી શકો છો. તો ચાલો હું અહીંયા એડ્રેસ બારમાં સાઇટ લખી લઉં છું, ત્યારબાદ એન્ટર આપી દઉં છું. તો એન્ટર આપતાની સાથે આ પ્રમાણેની આયઓરાની જે રેવન્યુ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે તે ખુલી જાય છે. તો તેમાં અહીંયા ઉપરની બાજુએ મેનુઓ જોવા મળી રહ્યા છે અને અહીંયા જે અરજીઓ માટેના શોર્ટકટ્સ છે તે આપણને જોવા મળશે, જે ડિસ્પ્લે થયા રાખશે અને બદલાતા રહેશે. તે ઉપરાંત તમે માપણી અંગેની કાર્યપદ્ધતિ છે તે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે માપણી સંબંધિત અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ અને જિલ્લાની જે જમીન માપણી સંબંધિત અરજી માટેનું હેલ્પડેસ્ક છે તે હેલ્પડેસ્કની વિગતો પણ અહીંયાથી તમે જોઈ શકો છો. તો ચાલો આપણે સૌપ્રથમ હેલ્પડેસ્ક ઉપર ક્લિક કરી અને જોઈ લઈએ. તો હેલ્પડેસ્ક ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું આખું જે જિલ્લા વાઇઝ લિસ્ટ છે તે ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 33 જિલ્લાનું જે હેલ્પડેસ્ક છે તે તમે અહીંયા જોઈ શકો છો અને સામે તેના જે લેન્ડલાઇન મોબાઈલ છે તે પણ આપવામાં આવેલા છે. જો માપણીની અરજી સંબંધે વધારે માહિતી મેળવવા માગતા હોય તો હેલ્પડેસ્ક ઉપરથી પણ વધારે માહિતી મેળવી શકાય છે. તો હવે આપણે માપણીની અરજી કરવા માટે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે, અથવા તો અહીંયા માપણી માટેનું જે શોર્ટકટ આવશે ત્યારે તેના નીચે રહેલ ક્લિક હિયરનું બટન હશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયાથી તમે જે શોર્ટકટ છે તેને સ્ક્રોલ કરી શકો છો. તો આ રીતે સ્ક્રોલ કરી અને તેના શોર્ટકટ ઉપર જઈ શકાય છે. તો એક પછી એક આ બધા જે અરજીઓ છે તે તમે જોઈ શકો છો. તો અહીંયા આવી ગયું છે જમીન માપણી સંબંધિત અરજી. તો અહીંયા ક્લિક કરવાનું રહેશે, અથવા તો અહીંયા ઓનલાઈન એપ્લિકેશન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે. તો ચાલો આપણે અહીંયા ક્લિક કરી લઈએ છીએ, ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરી લઈએ. તો એ ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે જોવા મળશે, જેમાં આપણે અહીંયા ન્યૂ એપ્લિકેશન એટલે કે નવી અરજી કરવા માટે તેના ઉપર આ ટિક માર્ક રાખવાનું રહેશે. તો મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે અરજીનો હેતુ છે. તો હેતુમાં આપણે જમીન માપણી સંબંધિત અરજી સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી જે અરજીનો પ્રકાર છે તેમાં સર્વે નંબરની હદ, હિસ્સા અથવા પૈકી ભાગ અંગેની માપણી કરવા માટેની અરજી તે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા અરજદારે પોતાનો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે અને તેની બાજુમાં અરજદારે પોતાનું ઈમેલ એડ્રેસ ટાઈપ કરી લેવાનું છે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ કર્યા પછી આ જે કેપ્ચા કોડ બતાવે છે તે કેપ્ચા કોડ નીચે આપેલા બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે. તો કેપ્ચા કોડ જે રીતે હોય તે રીતે તે કેપ્ચા કોડ ટાઈપ કરી દેવાનો રહેશે. તો ચાલો હું પહેલાં વિગતો ભરી લઉં છું અને ત્યાર પછી આપણે જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું.
तो आपणे तमाम विगतो भरी लीधी छे। हवे अहींया जनरेट ओटीपी पर क्लिक करीशुं, जेना उपर क्लिक करता आ प्रमाणेनी स्क्रीन आपणने जोवा मळशे। तो अहींया जोई शको छो कि आपणी अरजीनी विगतो जोवा मळी रही छे अने तेना नीचे अहींया आ बॉक्स छे तेमां मोबाइल पर आवेलो ओटीपी टाइप करवानो रहेशे अने तेनी बाजूना बॉक्समां ईमेल उपर आवेलो ओटीपी टाइप करवानो रहेशे अने त्यार पछी सबमिट बटन उपर क्लिक करवानुं रहेशे। तो चलो आपणो ओटीपी आवी गयेल छे, तो ओटीपी जोई अने टाइप करी लईए। तो आपणो ओटीपी टाइप थई गयो छे, तो हवे आपणे अहींया सबमिट उपर क्लिक करीशुं। तो सबमिट उपर क्लिक करतानी साथे आ प्रमाणेनुं अरजी फॉर्म खुली जाय छे, जेमां प्रथम आपणने अहींया एक नोंध लखायेली जोवा मळे छे। तो नोंध जोई शको छो કે ફાળવેલ માપણી તારીખ મોકૂફ રાખવા આપ માપણી તારીખના 5 દિવસ પહેલા ઓનલાઈન વિનંતી કરી શકો છો। એટલે કે અરજી ફોર્મ ભરશો પછી તમને જે માપણીની તારીખ ફાળવવામાં આવશે તે મોકૂફ રાખવા માંગતા હોય એટલે કે સ્થગિત રાખવા માંગતા હોય તો તમારે 5 દિવસ પહેલા ઓનલાઈન વિનંતી નાખવાની રહેશે। તો હવે આપણે અહીંયા પહેલા અરજીનો પ્રકાર છે, તો અરજીનો પ્રકાર સિલેક્ટ કરી લઈશું, જેમાં અલગ અલગ 3 પ્રકાર છે, હદ માપણી, પૈકી માપણી અને હિસ્સા માપણી। તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે હદ માપણી સિલેક્ટ કરી લઈએ છીએ। તો હદ માપણીમાં અહીંયા આપણને જોવા મળે છે કે મૂળ સર્વે નંબરની આખા હદની માપણી, ત્યાર પછી છે માપણી કરવાના સર્વે નંબર, બ્લોક નંબરના ગામ નમૂના નંબર, 7-12માં અરજદારનું નામ છે, તો અહીંયા આપણે હા ઉપર ટિક માર્ક રાખવાનું છે। ત્યાર પછી અરજદાર કબજેદારનું નામ, તો અહીંયા અરજદાર એટલે કે કબજેદારનું નામ આવશે। ત્યાર પછી તેના પિતાનું નામ ટાઈપ કરવાનું રહેશે અને ત્યાર પછી તેની અટક ટાઈપ કરી લેવાની છે અને આ વિગત છે તે 7-12માં જે પ્રમાણે નામ હોય તે પ્રમાણે ટાઈપ કરી લેવા વિનંતી। ત્યાર પછી અરજદારનું સરનામું ટાઈપ કરવાનું આવશે, તો અહીંયા બોક્સ આપવામાં આવેલ છે, અહીંયા અરજદારનું સરનામું ટાઈપ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને તેના નીચે છે તે અરજદારે જે મોબાઈલ નંબર નાખેલો હશે તે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ટાઈપ થયેલા જોવા મળશે। ત્યાર પછી મિત્રો અહીંયા અરજદારનો પ્રકાર આવશે, તો અરજદારના પ્રકારમાં ખેડૂત માટે વ્યક્તિગત આવશે અને જો કોઈ સંસ્થાકીય જમીન હોય કે સંસ્થાના નામે ચાલતી જમીન હોય તો તેઓને જ માત્ર અહીંયા સંસ્થાકીયમાં ટિકમાર્ક રાખવાનું રહેશે, નહીંતર અહીંયા વ્યક્તિગતમાં જ ટિકમાર્ક રાખવાનું રહેશે। ત્યાર પછી છે માપણીની અગ્રતા, એટલે કે તમે કેવી માપણી કરાવવા માગો છો, સામાન્ય માપણી કરાવવા માગતા હોય તો અહીંયા સામાન્યમાં ટિકમાર્ક રાખવાનું રહેશે અને અર્જન્ટ માપણી કરાવવા માગતા હોય તો અર્જન્ટમાં ટિકમાર્ક રાખવાનું રહેશે। સામાન્ય માપણી અને અર્જન્ટ માપણી બંનેની ફી અલગ અલગ રહેશે, જેમાં અર્જન્ટ માપણીની ફી સામાન્ય માપણી કરતાં થોડી વધુ હશે અને ત્યાર પછી છે અરજદારને અક્ષાંશ રેખાંશ એટલે કોઓર્ડિનેટની જરૂર છે, તો તેના નીચે પણ 2 ટિક માર્ક છે, જો જરૂર હોય અને તમે હા ઉપર ટિક માર્ક રાખશો તો માપણી ફી છે તે 10,000 કે તેથી વધુ થશે અને ના ઉપર ટિક માર્ક રાખશો તો બીજો કોઈ પ્રશ્ન નથી। તેની નીચે જિલ્લો, તાલુકો અને ગામનું નામ જે આપણે સિલેક્ટ કરેલું હતું તે જોવા મળશે। ત્યાર પછી અહીંયાથી ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે અને તેની બાજુમાંથી સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો રહેશે અને તે સિલેક્ટ કર્યા પછી અહીંયા સર્વે નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર ક્લિક કરશું એટલે આપણને આપણો જે માપણી માટેનો સર્વે નંબર સિલેક્ટ કરેલો છે તે અહીંયા જોવા મળશે। તો ચાલો આપણે અહીંયા સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ છીએ, સૌ પ્રથમ ખાતા નંબર સિલેક્ટ કરી લઈએ અને ત્યાર પછી તે ખાતામાં આવેલ સર્વે નંબર પસંદ કરી લેવાના રહેશે અને હવે સર્વે નંબર અરજીમાં ઉમેરવા તેના ઉપર આપણે ક્લિક કરીશું। તો મિત્રો જોઈ શકો છો કે આપણો સર્વે નંબર છે તે અરજીમાં એડ થઈ ગયો છે। હજી વધુ સર્વે નંબરની માપણી કરાવવા માગતા હોય તો અહીંયાથી તમે ફરીથી નવો સર્વે નંબર પણ એડ કરી શકો છો, અથવા તો વધારે સર્વે નંબર એડ થઈ ગયા હોય અને કોઈ એકાદો સર્વે નંબર તમે કાઢી નાખવા માગતા હોય અરજીમાંથી તો અહીંયા ડિલીટનો ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરશો એટલે ડિલીટ થઈ જશે। તેના નીચે અહીંયા જે ચેકબોક્સ છે તે તમામ ચેકબોક્સમાં ટિકમાર્ક કરી લેવાનું રહેશે, તો આ તમામ ચેકબોક્સ છે જે હું તમને વાંચી સંભળાવું છું, તો આ રીતનું દરેક ચેકબોક્સમાં ટિકમાર્ક કરી લેવાનું રહેશે। તો એક પછી એક દરેક ચેકબોક્સમાં શું શું છે તે હું વાંચી સંભળાવું છું કે અન્ય કોઈ વ્યક્તિ કબજા દાવા અંગે દાવો કરશે કે માપણીમાં અવરોધ કે અડચણ ઊભી કરશે અને માપણી થઈ શકશે નહીં તો મને ફી પરત મળવા પાત્ર થશે નહીં અને ફેર અરજી માટે ફરીથી ફી ભરવાની રહેશે તે હું જાણું છું। ત્યાર પછી છે મહેસૂલી ટાઇટલ અંગે વિસંગતતા હશે તો તેની જવાબદારી અમારી અંગત રહેશે,
ત્યાર પછી છે ડીએસઓ રેકર્ડ અને અરજીના ક્ષેત્રફળ તથા અન્ય વિસંગતતા હશે તો અરજી ફી પરત મળવા પાત્ર થશે નહીં। ત્યાર પછી છે માપણીની અરજી દરમિયાન અપલોડ કરવાનું થતું સોગંદનામું નિયત નમૂનામાં નહીં હોય કે જરૂરી તમામ વ્યક્તિઓની સહી કરેલ નહીં હોય તો અરજી દફતરે કરવામાં આવશે તથા માપણી ફી પરત મળવા પાત્ર થશે નહીં। અને છેલ્લું ચેકબોક્સ છે કે સર્વેયર માપણી કરવા આવે ત્યારે પોતાના ખેતરના માપણીને અડચણરૂપ હોય તેવી જાડી ઝાંખરા દૂર કરી રાખીશ। તો આ પ્રમાણે તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે જે આપણે કબૂલ રાખવાની રહેશે। તો તેના ઉપર ટિકમાર્ક કરી અને પછી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો ચાલો હું સૌપ્રથમ આ તમામ વિગતો દાખલ કરી લઉં છું, ત્યાર પછી આપણે સેવ આપી અને આગળ જોઈએ કે એપ્લિકેશનમાં બીજું શું શું દાખલ કરવાનું આવે છે। તો હવે આપણે તમામ વિગતો દાખલ કરી લીધી છે, હવે સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરું છું। તો ક્લિક કરતાની સાથે આ પ્રમાણે આપણો જે અરજી નંબર છે તે જનરેટ થઈ જાય છે। તો અહીંયા તમે અરજી નંબર જોઈ શકો છો અને આ અરજી નંબર લખી લેવા વિનંતી, અથવા તો મોબાઈલમાં ફોટો પાડી કે સ્ક્રીનશોટ લઈ, જો મોબાઈલથી અરજી કરતા હોય તો સ્ક્રીનશોટ લઈ લેવો અને ત્યાર પછી અહીંયા ઓકે આપવાનું રહેશે। ત્યાર પછી ઓકે આપતા આ પ્રમાણે આપણી અરજીની તમામ વિગતો જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણી અરજીની વિગતો જોવા મળી રહી છે। તો તેના નીચે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દઉં છું, જેના ઉપર ક્લિક કરતા આ પ્રમાણે આપણને એક મેસેજ જોવા મળશે કે અરજી કન્ફર્મ થઈ ગઈ છે। તો તેના ઉપર ઓકે આપી દેવાનું રહેશે। તેના ઉપર ઓકે આપતા અહીંયાથી એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ શકાય છે। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશન અને તેની બાજુમાં પ્રિન્ટ એફિડેવિટ, તો અહીંયાથી સોગંદનામું પ્રિન્ટ આઉટ લઈ શકાય છે। ત્યાર પછી મિત્રો અહીંયા અરજીપત્રક છે તેને બ્રાઉઝ કરી અને અપલોડ કરવાનું રહેશે અને તેની નીચે સંમતિપત્રક, તો અહીંયાથી બ્રાઉઝ કરી અને સંમતિપત્રક સિલેક્ટ કરી અને બંનેને એક પછી એક અપલોડ કરવાના રહેશે। તે ઉપરાંત મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કન્ફર્મ આપ્યા પછી અહીંયા આપણને આપણી જે માપણી ફી છે તે જોવા મળી રહી છે। તો અહીંયા માપણી ફી 900 રૂપિયા આપણને જોવા મળી રહી છે। તો આ જે સર્વે નંબર આપણે સિલેક્ટ કર્યો હતો તેના માટેની માપણી ફી આપણે અહીંયા 900 રૂપિયા ચૂકવવી પડશે। તે જ રીતે તમે તમારો સર્વે નંબર સિલેક્ટ કરશો તો તેના ક્ષેત્રફળ પ્રમાણે જે કંઈ માપણી ફી થતી હશે તે અહીંયા તમને ડિસ્પ્લે થતી જોવા મળશે। તો મિત્રો અહીંયા પ્રિન્ટ એપ્લિકેશન ઉપર આપતા ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે મુજબની એપ્લિકેશન તમને પ્રિન્ટ PDF જોવા મળશે, તે પ્રિન્ટ કરી લેવાની રહેશે અને ત્યાર પછી અહીંયા પ્રિન્ટ એફિડેવિટ ઉપર આપશો એટલે જે સોગંદનામું છે તે તમે સ્ક્રીન ઉપર તે પણ જોઈ શકો છો। તો એ પ્રમાણે સંયુક્ત જમીન હશે તો એ એફિડેવિટ એ પ્રમાણેનું સંયુક્ત કરાવવાનું રહેશે, નહીંતર જે તે વ્યક્તિનું એફિડેવિટ કરાવવાનું રહેશે। અને ત્યાર પછી અહીંયા અરજીપત્રક અને સંમતિપત્રક એ બંને અપલોડ કરી દેવાના રહેશે। તો આપણે અહીંયા બંને ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા છે, તો ત્યાર પછી હવે ફ્રીઝ ડોક્યુમેન્ટનો ઓપ્શન છે, તો આપણે તેના ઉપર ક્લિક કરી અને જોઈએ કે આગળ હવે આ એપ્લિકેશનમાં શું થાય છે। તેના ઉપર ક્લિક કરતા ડોક્યુમેન્ટ લોક થઈ જાય છે અને ત્યાર પછી અહીંયા માપણી ફી ભરવા અહીં ક્લિક કરો તેવો એક નવો ઓપ્શન આવી જાય છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માપણી ફી ભરવા માટેનો એક નવો ઓપ્શન આવી ગયો છે। તો હવે આપણે અહીંયા માપણી ફી ભરવા માટે ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઈએ, તો તેના ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં અહીંયા નીચે નાણાં ભરવા માટેની સૂચનાઓ આપણને જોવા મળી રહી છે। તો તમે જો સૂચનાઓ વાંચવા માંગતા હોય તો અહીંયા સૂચનાઓ સ્ક્રીનશોટ પાડી અને તમે જોઈ શકો છો। તો ચાલો હવે આપણે પે અમાઉન્ટ ઉપર ક્લિક કરીશું, તો અહીંયા નીચે પે અમાઉન્ટનો ઓપ્શન છે, પે અમાઉન્ટ ઉપર ક્લિક કરતા કુલ ભરવાપાત્ર રકમ ચકાસી છે, શું તમે આ રકમ ઓનલાઈન ભરવા આગળ વધવા માંગો છો તેવો એક આ મેસેજ જોવા મળશે, આ પ્રમાણેનો આખો મેસેજ છે। તો તેમાં આપણે ઓકે આપી દેવાનું રહેશે અને ત્યાર પછી આપણે ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ। તો તેના ઉપર ક્લિક કરતા તમને ડાયરેક્ટ જે સાયબર ટ્રેઝરીની સાઇટ છે તેના ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે અને આ પ્રમાણેની આખી સ્ક્રીન છે તે તમને જોવા મળશે। તો અહીંયાથી તમે આ ફીનું પેમેન્ટ કરી શકો છો। તો મિત્રો ફીનું પેમેન્ટ કરવા માટે તમને અહીંયા નેટ બેન્કિંગનો એક ઓપ્શન જોવા મળે છે અને બીજો છે પેમેન્ટ ગેટવે જે ચાર્જેબલ છે, તો આ બેમાંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી અને તમે નીચે પેમેન્ટનો ઓપ્શન આવશે
અહીંયાથી સ્ક્રોલ કરશો એટલે પેમેન્ટનો ઓપ્શન છે, કન્ફર્મ કરી દેવાનું છે. પહેલાં અહીંયા કોઈ પણ ઓપ્શન ટિક મારી અને કન્ફર્મ કરી દેવાનું છે, અને ત્યાર પછી સબમિટ કરી. અને જે તમે નેટ બેન્કિંગથી કરતા હોય તો તમારા યુઝરનેમ પાસવર્ડ વગેરે માગવામાં આવશે, અને પેમેન્ટ ગેટવેમાં તે મુજબ જે કંઈ જરૂરિયાત પડતી હોય કાર્ડ નંબરની તે માગી અને આ પેમેન્ટ કરી શકાય છે. જેવું આપણે અહીંયા નેટ બેન્કિંગ સિલેક્ટ કરીએ છીએ તો તેમાં આપણને સ્ટેટ બેન્કનું નેટ બેન્કિંગ એક જોવા મળી રહ્યું છે, અને પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરીએ છીએ તો SBI પેનું એક ઓપ્શન આપણને જોવા મળે છે. તો ચાલો આપણે પેમેન્ટ ગેટવે ઉપર રાખી અને કન્ફર્મ આપીએ છીએ તો શું આવે છે તે જોઈએ. તો એક આ પ્રમાણેની નોટિસ જોવા મળશે જેમાં એગ્રી આપવાનું હોય છે, અને ત્યાર પછી સબમિટ બટન ઉપર આપી અને તમારી ફીનું પેમેન્ટ તમે કરી શકો છો. તો મિત્રો, આ પ્રમાણે છે તે તમારા મોબાઈલ ઉપર અથવા તો જો કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર ઉપર ઘરે બેઠા જ માપણી માટેની ઓનલાઈન અરજી તમે કરી શકો છો, અને તેનું ફી પેમેન્ટ પણ તમે કરી શકો છો. ત્યાર પછી તમને તમારા મોબાઈલ નંબર ઉપર તે માપણી માટેની અપડેટ મળતી રહેશે. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.